પંચમહાલ જિલ્લાના શહેર અને ગોધરા તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોની વ્યાપક ગેરરીતિના પગલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, જેના પગલે સસ્તા અનાજની દુકાનો પર જઈ તપાસ કરાતા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગેરરીતે બહાર આવતા પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા ગેરરીતે આચરનાર 1900 સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી હરીશ મકવાણાએ જ્યારથી ચાર્જ સાંભળ્યો છે ત્યારથી સસ્તા અનાજની દુકાનોમાં જે ગેરરીતિ કરી રહ્યા છે તેમના બાવાના બે બગડી ગયા જેવો ઘાટ થઈ ગયો છે. સમયાંતરે પુરવઠા અધિકારી દ્વારા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ કરવામાં આવી છે. આ વખતે તપાસમાં લોકોએ મળતું અનાજ લગ્ન પ્રસંગમાં વેચી માર્યું હોવાનો સમય આવતા ગેરરીતિ આચરનાર 19 સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી ધોરણ રદ કરવામાં આવ્યા. પંચમહાલ જિલ્લાની અંદર અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા સરકાર વ્યાજબી ભાવની દુકાનોમાં સતત આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. હમણાંની જે તપાસો થઈ છે એ અંતર્ગત જિલ્લાની અંદર કુલ 19 પરવાના છે, એ 19 પરવાના રદ કરવામાં આવે છે અને 7 પરવાના છે એ 7 પરવાનાને સસ્પેન્ડ એટલે કે મોકૂફ કરવામાં આવે છે અને આ તમામ પરવાનેદારો સામે જે જથ્થાની અંદર ઘઉં, ચોખા, તુવેર દાળ, ચણા, ખાંડ એમાં જે જથ્થાની અંદર જે બારોબાર સગે વગે કરેલ હોય અથવા તો એ જે વધ પડેલી હોય તમામનો દંડ ની રકમ થાય છે 39,78,432 રૂપિયા, એ દંડ તરીકે પણ વસૂલ કરવામાં આવશે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ગોધરા તાલુકા નસીરપુર ગામમાં આવેલા સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા 27 કટ્ટાની ઘટ મળી હતી અને જેમાં 18 કટ્ટા ઘઉં, 8 કટ્ટા ચોખા, 1 કટ્ટા ખાંડ લગ્ન પ્રસંગમાં આપી દીધા હોવાની વિગતો મળી હતી. સહેરા તાલુકાના ખરોલી ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં 40 કટ્ટા જેટલો જથ્થો બરાબર લગ્નમાં આપી દીધો હોવાની વિગતને પગલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરતા અનાજની ગેરરીતિ કરનારા સસ્તા અનાજના દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કૌશિક પટેલ, રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.